અને હવે વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં પણ વાજતે ગાજતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું. શહેરના 8 કૃત્રિમ તળાવ પર શ્રીજીનું વિસર્જન થઈ રહ્યું છે. વડોદરાના સૌથી મોટા કૃત્રિમ કુંડ પર 12થી વધુ તરવૈયા તૈનાત કરવામાં આવ્યા. ત્યારે વધુ માહિતી સાથે વડોદરાથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અંજલિ દવે. અંજલિ, વડોદરામાં આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાં કેવો માહોલ છે? કારણ કે ગણેશજીનું વિસર્જન, લોકોએ આટલી સેવા કરી, બાપા સાથે જોડાયેલા રહ્યા, અને હવે જ્યારે એ વિસર્જનનો સમય આવ્યો છે એ આંખો નમ કરનાર હશે. બિલકુલ જગદીશ, એક વખત આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે વડોદરા શહેરને સંસ્કૃતિ નગરી કહેવામાં આવે છે, આ સંસ્કૃતિ નગરીમાં દરેક તહેવારોની મજા અલગ રહેતી હોય છે, દરેક તહેવારોની ઉજવણી છે તે અલગ પ્રકારે થતી હોય છે. ત્યારે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, જે વડોદરા શહેરનું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે, આ તળાવની અંદર સવારથી અત્યાર સુધીમાં લગભગ 5000 કરતાં પણ વધારે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે જે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે, કોઈ પણ ભક્તોને અંદર જવા દેવામાં નથી આવતા, ફક્ત તરવૈયાઓ મારફતે આ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે, જેના કારણે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના ઘટે. બીજી તરફ જો વાત કરીએ તો તમામ જે મંડળો છે તેઓ દ્વારા જે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, આ વિસર્જન યાત્રા માટે ચોક્કસ સમય પોલીસ દ્વારા પાડવામાં આવ્યો હતો અને આ સમયના અનુસાર જ જે વિસર્જન યાત્રા છે તે કાઢવામાં આવી રહી હતી, જેના કારણે અન્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે. બીજી તરફ જો વાત કરીએ તો વડોદરા શહેરના નગરજનોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે તેઓ દ્વારા 10 દિવસ સુધી ભગવાનની આરાધના કરી છે, પૂજા કરી છે, અર્ચના કરી છે, કેટલાક ભક્તો હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. 10 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કરી છે, વિદાય આપવાનો સમય આવ્યો છે, કેવી લાગણી થઈ રહી છે? થોડુંક દુઃખ જેવું લાગે, કેમ કે આપણે એક ઘરના સભ્ય તરીકે એમની સ્થાપના કરતા હોઈએ છીએ, તો આજે એવું થાય કે ના જાય પણ એમને મોકલવા જ પડે છે, અને આવતા વર્ષે ફરીવાર આવશે ત્યારે ફરીથી આ જ ખુશી હશે અને આ જ દુઃખ હશે કે ભાઈ 10 દિવસનું આતિથ્ય માણ્યા પછી આજે એમનું વિસર્જન કરવા આવી રહ્યા છે. જેવી રીતે મંડળો દ્વારા પણ વિસર્જન કરવામાં આવી રહ્યું છે, હજુ પણ કેટલાક ભક્તો હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. જે રીતે 10 દિવસ સુધી ભગવાનની પૂજા અર્ચના કરી હવે વિદાય આપી રહ્યા છો, કેવી લાગણી અનુભવી રહ્યા છો? સારું લાગે છે આજે, પણ દુઃખ પણ થાય છે. આટલા દિવસથી ગણપતિ બાપાની સેવા કરી, આજે થોડું દુઃખ પણ થાય છે, ગણપતિ બાપા જાય છે એટલે. વડોદરા માટે શું પ્રાર્થના કરી રહ્યા છો? વડોદરા માટે વડોદરા બહુ હજી આગળ વધે, પ્રગતિ થાય વડોદરામાં. બિલકુલ, જેવી રીતે વડોદરા શહેરને સાંસ્કૃતિક નગરી કહેવામાં આવી રહી છે, જે પ્રકારે અલગ અલગ મંડળો છે વડોદરા શહેરની અંદર જેઓ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, લોકો ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરી હતી, પૂજા કરી હતી, આ 10 દિવસની પૂજા અર્ચના